चलो विद्यार्थी मित्रों दाखला नंबर 3 4x + 3y = 27 2x - 4y = -14 આ પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે તો આ બંને સમીકરણનો ઉકેલ પણ આપણે બંને રીતે મેળવીશું આદેશની રીત અને લોપની રીત આની પહેલાનો દાખલો સમજાવ્યો છે એટલે તમને કન્ફ્યુઝન છે તે દૂર થઈ ગયું હશે તેમ છતાં ફરીથી એક વખત આપણે બંને સમીકરણનો ઉકેલ તમને સમજાવીએ છીએ આદેશની રીત અને લોપની રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો રીત બરોબર સમજજો કારણ કે આના પછી જે આપણે કુલ પ્રશ્નો કરવાના છે ત્યારે આ બધી જ વસ્તુ આવશે તો ત્યારે આપણે તમને ખાલી સમીકરણ જ ચલાવીશું બરાબર પછીના આગળનો દાખલો છે એ તમારે જાતે જ કરવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આદેશની રીત લોપની રીત એક વખત ચલાવી છે એક વખત રિવિઝન કરાયું ફરીથી પાછી તેની આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ સમજાવીએ છીએ એટલે કાંઈ કન્ફ્યુઝન હોય તો તમારું દૂર થઈ જાય તો સૌપ્રથમ આપણે આ સમીકરણનો આદેશની રીતે ઉકેલ મેળવીશું તો અહીં આપણે સમીકરણ અહીં -4y છે સામે જાય તો પ્લસ થાય એટલે સમીકરણ 2 માં આપણે આદેશ લેશું બરાબર આદેશની રીત સમીકરણ 2 ની અંદર આદેશ લેશું એટલે લખી આપણે સમીકરણ 2 માં આદેશ લેતા સમીકરણ 2 ની અંદર આપણે આદેશ લેશું તો સમીકરણ 2 ની અંદર આદેશ લેશું તો 2x - 4y = -14 છે -4y સામે જશે તો +4y થશે એટલે તેથી 2x = -14 +4y આ રીતે થશે આગલા દાખલામાં કરેલો હતો તે જ રીતે આ પદ ગોઠવી નાખીશું એટલે 4y - 14 થશે અને અહીં તમને 2 છે તે ગુણાકારમાં આપેલા છે સામે જશે તો ભાગાકારમાં એટલે તેથી x = 4y - 14 છેદ માં 2 થશે તો x = 4 માં - 14 છેદ માં 2 હવે વિદ્યાર્થી મિત્રો તમે જો આ આમને આમ રાખો તો કંઈ વાંધો નથી પરંતુ ઉપરથી તમે જોઈ શકો છો કોમન નીકળે છે 4y - 14 ના છેદ માં 2 તો અહીં 2 કોમન નીકળે છે આ x બરાબર આ જ કિંમત તમે સમીકરણ 1 માં મૂકો તો પણ જવાબ આવી જાય પણ થોડો અઘરો પડે તો અહીં જ આપણે કોમન છે તે કાઢી લઈએ કે 4 2 2 4 અને 2 7 14 તો 2 આપણો કોમન નીકળી જાય તો 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 એટલે 4 અને 14 માંથી 2 કોમન નીકળે એટલે કૌંસમાં આવશે 2y - 7 છેદ માં 2 તો અહીં 2 2 છે એ કેન્સલ થઈ જશે તો તેથી તમારી પાસે x બરાબર થશે 2y - 7 તો આ જે x બરાબર 2y - 7 છે તે આપણે આદેશ તરીકે લેશું તમે 4y - 14 ના છેદમાં 2 લઈને કરો તો થઈ તો જાય પણ તે અઘરું પડશે એટલા માટે અહીં આપણે 2 કોમન કાઢીએ છીએ કારણ કે 4 અને 14 બંને 2 ના ઘડિયામાં આવે એટલે 2 કોમન કાઢીએ એટલે 2y અને 7 વધશે અને 2 2 કેન્સલ થઈ જાય એટલે 2y - 7 તો આ જે x બરાબર 2y - 7 છે તે આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકીશું તો અહીં આપણે લખીએ સમીકરણ 1 માં x બરાબર 2y - 7 મૂકતા સમીકરણ 1 માં x બરાબર 2y - 7 આપણે મૂકીશું તો સમીકરણ નંબર 1 આપણો આ છે 4x તો x ની જગ્યાએ આપણે મૂકવાના છે 2y - 7 + 3y = 27 હવે ગુણાકાર કરવાનો છે છેદમાં તો કાંઈ છે જ નહીં ડાયરેક્ટ જ ગુણાકાર થઈ જશે સૌપ્રથમ 4 નો ગુણાકાર આપણે 2y સાથે કરશું અને 4 નો ગુણાકાર છે તે - 7 સાથે કરીશું તો 4 * 2 એટલે 8y - 4 = 28 + 3y = 27 તો 4 નો ગુણાકાર કર્યો હવે 8y + 3y છે તે આપણે અહીં રાખીશું કારણ કે ચલ પદ છે ને આ બાજુ રાખીશું અને માઇનસ છે સામે જશે તો પ્લસ થશે એટલે તેથી 8 + 3y એટલે 11y = 27 + -27 સામે જશે તો 28 તો 27 + 28
એટલે જવાબ આવશે 55 તો અહીં તમને 11y બરાબર 55 મળે છે તો 11 છે એ ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તો તેથી y બરાબર 55 ના છેદમાં 11 તો 11 5 55 એટલે y બરાબર થશે 5 તો અહીં તમને y બરાબર 5 મળે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે આ જે y બરાબર 5 છે તે આપણે x બરાબર 2y - 7 ની અંદર મૂકીશું તો અહીં આપણે લખીશું x બરાબર 2y - 7 માં કેટલા છે y બરાબર 5 છે y - 7 માં y બરાબર 5 મૂકતા એટલે આ જે આપણું સમીકરણ છે x બરાબર 2y - 7 તેમાં y બરાબર 5 આપણે મૂકીશું તો તેથી x બરાબર 2 y ની જગ્યાએ મૂકીશું 5 - 7 એમને તેથી 5 2 10 - 7 તો તેથી x બરાબર 3 તો અહીં તમને x બરાબર 3 મળી જાય છે પછી આપણે લખી નાખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણા નિયમ મુજબ જ પહેલા આપણે x લખીએ છીએ અને પછી y લખીએ છીએ તો x બરાબર 3 અને y બરાબર 5 એટલે સમીકરણ યુગ્મનો ઉકેલ 3 અને 5 આપણને મળશે તો અહીં આપણી આદેશ લીધી છે તે પૂરી થઈ છે વ્યવસ્થિત રીતે જોઈ લો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પછીથી મને તમે કોલ કરી શકો છો તો અહીં આપણી આદેશ લીધી છે તે આપણે પૂરી કરીએ છીએ હવે એ જ રીતની અંદર આપણે આગળ જશું આદેશની રીત આ સમીકરણ ઉકેલ આપણે મેળવીશું લોપની રીતે એટલે રીત નંબર 2 લોપની રીત રકમ ઈ છે પરંતુ ત્યાં આપણે લોપની રીતે આપણે દાખલો ગણીશું તો સમીકરણ 1 માં પણ આપણે લોપ લઈ શકીએ સમીકરણ 2 ની અંદર પણ આપણે લોપ લઈ શકીએ તો અહીં તમે જોઈ શકો છો 4x અને 2x છે જો તમારે y વાળા પદનો લોપ કરવો હોય તો પણ થઈ શકે તમે y ને કારણ કે 3 અને 4 છે તેમાં ડાયરેક્ટ નો થઈ શકે તો તેમાં તમારે શું કરવું પડે સમીકરણ 1 ને 4 વડે ગુણવું પડે અને 2 ને તમારે 3 વડે ગુણવું પડે તો આખો દાખલો છે તે થઈ શકે અહીં તમારે આ સમીકરણને 4 વડે ગુણો અને અહીં તમે 3 વડે ગુણો તો તમારો દાખલો છે તે થઈ શકે અને બીજી વસ્તુ કે તમારે x વાળા પદનો લોપ કરવો હોય તો અહીં 4x છે તો ખાલી સમીકરણ 2 ને તમે 2 વડે ગુણો તો પણ તમને પદનો લોપ થઈ જાય પરંતુ અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે મેં તમને વિચારવા માટે આપેલું હતું મેં સમજાવેલું તો હતું પરંતુ એવો દાખલો નહોતો કરાવ્યો એટલે કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓને ત્યાં કન્ફ્યુઝન થયું હશે કે આગળ છે તે બંને જગ્યાએ પ્લસ તમને આપેલા છે તો આગળ જે આપણે દાખલા ગણાવ્યા તેની અંદર તો આપણે સરવાળો લેતા હતા કારણ કે ત્યાં નિશાની જુદી જુદી હતી અહીં જો તમે x વાળા પદનો લોપ કરતા હોય અહીં તમે જો x વાળા પદનો લોપ કરતા હોય તો તેની નિશાની બંને જગ્યાએ આગળ પ્લસ છે અને જો પ્લસ હોય તો ત્યાં સરવાળો ન થાય નિશાની સરખી છે તો ત્યાં બંને સમીકરણની તમારે બાદબાકી કરવી પડે હા તમે જો y વાળા પદનો લોપ કરતા હોય પરંતુ y વાળા પદની અંદર અત્યાર સુધી આપણે બંને સમીકરણ નહોતા ગુણતા કારણ કે અહીં 3 અને 4 છે તેવી કઈ સંખ્યા છે કે એક કોઈ પણ એક સમીકરણને ગુણવાથી આવી જાય એવું તો છે જ નહીં તો તમારે એક સમીકરણને 4 વડે અને બીજા સમીકરણ 3 વડે ગુણો તો 3 ચોક 12 અને 4 તેરી 12 તો સમાન થઈ જાય તો એક વાર પ્લસ ને એક વાર માઈનસ છે તો સરવાળો કરીને તમે દાખલો ગણી શકો એ રીતે પણ થાય અથવા તો અહીં 4x છે અને અહીં આપણે 4x લઈ આવવા હોય તો સમીકરણ 2 ને પણ તમારે 2 વડે ગુણવા પડે પણ અહીં ધ્યાનમાં રાખવાનું કે આ પ્લસ છે અને આ પ્લસ છે એટલે બંને સમીકરણની બાદબાકી કરવી પડે તો આપણે લખીએ સમીકરણ 2 ને સમીકરણ 2 ને 2 વડે ગુણતા
ગુણતા અને બાદબાકી કરતા ખાસ એમાં રાખવાનું છે કારણ કે x વાળા બંને પદની આગળ પ્લસ નિશાની આપેલી છે નિશાની સમાન છે તેથી બંને સમીકરણની બાદબાકી કરવાની છે તો પહેલું સમીકરણ છે કે આપણે એમને એમ લખી નાખીશું 4x + 3y = 27 બીજા સમીકરણને 2 વડે ગુણીએ એટલે 2 4x - 4 2 8y અને 14 2 28 એટલે -28 હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની આપણે બાદબાકી કરવાની છે તો બાદબાકી કરવાની હોય તો નિશાની બદલાવી પડે એટલે આ પ્લસ છે તો અહીં માઈનસ મૂકવાના માઈનસ છે તો પ્લસ મૂકવાના માઈનસ છે તો આપણે પ્લસ મૂકવાના એટલે કે હવે આ 4x છે -4x સમજવાના 8y છે +8y સમજવાના 28 છે એ આપણે +28 સમજવાના છે તો હવે +4x અને -4x એ કેન્સલ થઈ જશે +3y અને +8y નિશાની બદલાઈ છે પ્લસ ધ્યાનમાં રાખવાના +3y +8y એટલે થઈ જશે 11y +27 અને +28 એટલે થઈ જશે 55 11y = 55 તો અહીંયા 11y = 55 હતા એ જ રીતે અહીંયા પણ 11y = 55 આવી ગયા છે તો તેથી y = 55 ના છેદમાં 11 11 50 55 એટલે y = આપણે જવાબ મળે છે 5 11 = 55 / 11 એટલે 11 50 55 એટલે 5 વધશે એટલે y = જવાબ આવે છે 5 તો આ જે y = 5 છે એ આપણે સમીકરણ 1 માં પણ મૂકી શકીએ સમીકરણ 2 ની અંદર પણ મૂકી શકીએ તો અહીં આપણે લખીએ સમીકરણ 1 માં y = 5 મૂકતા સમીકરણ 1 માં y = 5 મૂકવાના છે તો આપણું સમીકરણ છે 4x + 3y = 27 તો તેની અંદર y = આપણે 5 મૂકીશું એટલે પહેલા સમીકરણ લખી નાખીશું 4x + 3y = 27 4x + 3y = 27 આ સમીકરણમાં y = 5 મૂકીશું એટલે તેથી 4x + 3y = 3y મૂકવાના છે 5 = 27 તેથી 4x + 3 × 5 = 15 = 27 હવે અહીં તમને +15 આપેલા છે સામે જશે તો -15 થઈ જશે એટલે તેથી 4x = 27 - 15 તો 27 માંથી 15 બાદ કરશો એટલે જવાબ આવશે 12 4x + 3 × 5 = 27 4x + 3 × 5 = 15 +15 છે સામે જશે તો માઇનસ એટલે 4x = 27 - 15 = 4 એટલે કે 4x = 12 તો આજે 4x = 12 છે 4 છે એની આપણે ગુણાકારમાં આપેલા છે સામે જશે તો ભાગાકારમાં એટલે કે 12 ના છેદમાં 4 થશે તો તેથી x = 12 ના છેદમાં 4 4 3 12 એટલે તેથી x = 3 અહીં આપણે x = 3 મળે છે હવે આપણે લખીએ છીએ એ જ રીતે સમીકરણ યુગ્મ નો ઉકેલ પહેલા x = 3 અને y = 5 એટલે x = 3 અને y = 5 આખો દાખલો છે તે વ્યવસ્થિત રીતે જોઈ લો બરાબર જે કાંઈ પણ કન્ફ્યુઝન હશે આ બંને દાખલાની અંદર જ હશે તો બંને દાખલા છે તે વ્યવસ્થિત રીતે આપણે સમજાવી દીધેલા છે તો શાંતિથી વ્યવસ્થિત રીતે જોઈ લો અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમારે ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે આખો દાખલો છે તે લખી લેવાનો છે કાંઈ પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછવાનો છે
ओके विद्यार्थी मित्रों, तो तमने आ बन्ने ज रीत छे ते व्यवस्थित रीते समझाई गई हशे, आवड़ी गई हशे, जे काई पण तमारा कन्फ्यूजन हशे ते पण दूर थई गई हशे। तो खास आखो रीत छे ते व्यवस्थित रीते समझी लो, अने न समझाणी होय तो मने कॉल करीने पूछी सको छो। ओके, जय हिंद, जय भारत।